કોરોના મહામારીને લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટને લઈ બજારો ખુલી ગઈ છે અને અત્યારે મોટા પ્રમાણમાં લોકો બજારોમાં અવરજવર કરી રહ્યા છે. ક્યાંક તો સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તો માસ્ક પણ દંડ ન આપવો પડે તેના ડરથી લોકો માત્ર પહેરવા ખાતર જ પહેરી રહ્યા છે. તો આ તરફ ધાનેરા તાલુકાના ગામડામાં લોકોને કોરોના બાબતે જાગૃત રાખવા માટે આજે પણ બનાસ ડેરી દ્વારા નક્કર કાર્ય થઈ રહ્યું છે. ગામડામાં રહેતા વૃદ્ધો સુધી કોરોના વાયરસની માહિતી અને આ રોગના કારણે કઈ રીતે સાવચેતી રાખવી તે બાબતે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જૂતાભાઈ પટેલ ગામડે ગામડે ફરી રહ્યા છે. આજે ધાનેરા તાલુકાના આનાપુર ગઢગામની દૂધ મંડળી ઉપર આયુર્વેદિક ઉકાળો ગ્રામજનોને પીવડાવવામાં આવ્યો હતો. ખાસ કરીને કોરોના વાયરસ બાબતે વૃદ્ધો અને બાળકોને સાવચેતી રાખવી જરૂરી છે અને ગામડાના લોકો રાવણા તેમજ દુઃખ સુખના સમયે ભેગા ન થાય તે માટે હાલ બનાસ ડેરી લોકોને જાગૃત કરી રહી છે. આજે આનાપુર ગઢ ગામને પણ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગામડામાં બહારના રાજ્ય તેમજ શહેરમાંથી કોઈ આવે તો તે વ્યક્તિને પોતાના ઘરે જ રહેવા માટે ગ્રામજનો જાગૃત થાય અને કોરોના મહામારી જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી ઘરે રહેવા માટે આજે લોકોને બનાસ ડેરી દ્વારા અપીલ કરાઈ હતી. ધાનેરા તાલુકો માત્ર ને માત્ર પશુપાલન ઉપર આધારિત છે અને કોરોના વાયરસને લઈ ગામડાની દૂધ મંડળી બંધ ન થાય અને લોકોની રોજગારી ન છીનવાય તે બાબતે પશુપાલકો તેમજ ખેડૂતોને માહિતી આપવામાં આવી રહી છે. કિસાન મોરચાના પ્રમુખ ભગવાનદાસ પટેલ, બનાસ ડેરીના ઝોનલ ઓફિસર નાણભાઈ પટેલ સાથે વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલ સહિત બનાસ ડેરીની ટીમ ગામડે ગામડે જઈ સેનેટાઈઝ તેમજ ઉકાળા વિતરણનું કાર્યક્રમ યોજી કોરોનાને લઈ ગામડાને સાવચેત રાખી રહ્યા છે.